ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર છે કે કોઈ રાષ્ટ્રપતિ ગુજરાત વિધાનસભામાં બધા ધારાસભ્યોને સંબોધિત કરશે। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ ઇન્વિટેશન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપેલું હતું, તેને સ્વીકાર કરીને ગુજરાત વિધાનસભામાં આવવાનું સ્વીકાર્યું। રામનાથ કોવિંદ કાલે સવારે 11 વાગે ગુજરાત વિધાનસભા પહોંચશે। 11 થી 12 નો આખો કાર્યક્રમ રહેશે, જેમાં રાષ્ટ્રપતિ દ્વારા લોકશાહીના મૂલ્યો ઉપર એક સંબોધન કરવામાં આવશે અને દરેક ધારાસભ્યને તેનું સંબોધન સાંભળશે ત્યાં આગળ। આમ તો કહીએ તો આ પહેલી વાર છે, આ પહેલા અમુક રાષ્ટ્રપતિ જે હતા તેમને કર્ણાટકના ધારાસભ્યોને સંબોધિત કર્યું હતું, વિધાનસભામાં તેમને સંબોધિત કર્યું હતું, પરંતુ ગુજરાત માટે આ પહેલી વાર એવું હશે કે રાષ્ટ્રપતિ વિધાનસભામાં ધારાસભ્યોને સંબોધિત કરશે। 2 દિવસનો રાષ્ટ્રપતિનો આ દોરો છે, જે ગુજરાતની અંદર તેમની આ મુલાકાત છે, અને આ મુલાકાત અમદાવાદમાં કાલે સવારે લગભગ 9:30 વાગે રાષ્ટ્રપતિ અમદાવાદ એરપોર્ટ પર આવશે, ત્યાંથી વિધાનસભા જશે। વિધાનસભામાં 11 થી 12 નું તેમનું સંબોધન રહેશે અને ત્યારબાદ તેઓ જામનગર જવા માટે રવાના થશે। 25મી તારીખે તેમનો આખો કાર્યક્રમ જામનગરમાં એરબેઝ ઉપર છે અને ત્યાં આગળ તેઓ જહાજને સન્માનિત કરશે અને ત્યારબાદ તેઓ દિલ્હી માટે રવાના થશે।